એમણે એવું કીધું કે મારા એડિટર અહીંયા છે, પણ મને એ વાતની ખુશી છે કે મારા એક એવા લેખક અહીંયા છે જે મારા વાચકોના તો પ્રિય છે પણ મારા એ પ્રિય છે. અને બહુ ઓછા લેખકો એવા હોય છે કે જેને વાંચવા પણ ગમે અને સાંભળવા પણ ગમે. એ જેને આપણે બહુ સાદી ભાષામાં બહુમુખી પ્રતિભા, બહુ અઘરો શબ્દ વાપરીએ છીએ, એવા રાજનબેન સાથે આ બીજી ત્રીજી વખત સ્ટેજ શેર કરવાનો મને મોકો મળ્યો છે. ઇન્દ્રદીપભાઈએ જયારે મને આ લેક્ચર માટે ઇન્વાઇટ કર્યો ત્યારે મને ડર હતો કે રાજકોટમાં બપોરે કોણ આવશે. આજે સવારે મેં મારું સ્ટેટસ ફેસબુક પર અપલોડ કર્યું કે ભાઈ મારું લેક્ચર આજે 4 વાગે રાજકોટમાં છે. હવે રાજકોટનો મારો એક મિત્ર લંડનમાં આવી છે, એને મને એક જોક મોકલાયો અને પછી જોકની નીચે 2 લાઈન લખી હતી. એ જોક તમને બધાને ખબર છે, છતાં બી પાછો કહું છું કે એક વખત બપોરે રાજકોટમાં એક ઘરમાં ચોર આવ્યો. એટલે ચોર આવ્યું ખરખડું, એટલે પેલો મકાન માલિક જાગી ગયો. એને ચોરને પકડીને સુવડાવી દીધો કે ભાઈ બપોરે કઈ નહીં. એટલે મને એને લખ્યું હતું કે તારું લેક્ચર સાંભળવા રાજકોટમાં બપોરે કોઈ આવશે, પણ મને ખુશી છે કે તમે બધા અહીંયા હાજર છો. કદાચ મારા કરતા કાજલબેનને સાંભળવા વધારે વાત હતો, એ બાજુ પણ મને તમને બધાને મળવાનો મોકો મળ્યો છે. મારા એક શાયર મિત્ર ખલીલ ધનતેજવીનો એક શેર છે, ચાલ પર્વત પર ચડીને ચીસો પાડીએ, ચાલ પર્વત પર ચડીને ચીસો પાડીએ અને આ સન્નાટો જો ન તૂટે તો તિરાડો પાડીએ. ચાલ પર્વત પર ચડીને ચીસો પાડીએ અને આ સન્નાટો જો ન તૂટે તો તિરાડો પાડીએ, કંઈક એવું કરીએ કે સૌ ચોંકી ઉઠે, કંઈક એવું કરીએ કે સૌ ચોંકી ઉઠે, થઈ શકે તો ચાલ પરપોટામાં ભોગો પાડીએ. પરપોટામાં ભોગો પાડવાની કલ્પના અથવા કંઈક નવું કરવાની ઈચ્છા આપણા બધામાં સળવળતી હોય છે. અને એમાંય જ્યારે પ્રેમ થાય કે લગ્ન થાય ત્યારે આ ઈચ્છાઓ છે ને સૌથી વધુ પ્રજ્વલિત હોય છે. કોઈ લગ્ન તમે દુનિયામાં તપાસ કરજો, કોઈ લગ્ન ડિવોર્સ માટે નથી થતા, દરેક લગ્ન સાથે રહેવા માટે થતા હોય છે. પણ પછી કંઈક એવું થાય છે કે બેના રસ્તા ધીમે ધીમે અલગ પડતા જાય છે. અને આપણે છે ને આપણી બુદ્ધિને ક્યારેક છૂટી મૂકી શકતા નથી. કાજલબેને જેમ કીધું કે કંઈક ને કંઈક એવું આપણી માટે આવી રહી છે કે સતત આપણને આપણો જ ભાગ લાગતો હોય. જ્યાં સુધી આપણને આપણો ભાગ લાગે ને ત્યાં સુધી કોઈ દિવસ હળવા સ્થિર થવાની નથી. શાયર ઇકબાલનો એક શેર છે, ઉર્દુમાં છે, અચ્છા હૈ દિલ કે સાથ રહે પાસબાને અકલ, અચ્છા હૈ દિલ કે સાથ રહે પાસબાને અકલ, લેકિન કભી કભી ઉસે તન્હા ભી છોડ દી. કે દિલ ને તમે હળવું રાખો, બીજી કઈ જરૂર નથી, સુખ તો છે જ, સુખ તો બધી જગ્યાએ છે. ગાંધીનો શેર છે પેલો કે યા મસ્જિદ મેં બેઠ કર શરાબ પીને દે યા એસી જગ્યા બતા જહાં ખુદા ના હો. કે કુદરત ક્યાં નથી હે, કુદરત બધી જગ્યાએ છે. એવું કહે તો કુદરત બધી જગ્યાએ છે, એની સાથે એ વાત બી સત્ય છે કે પ્રેમ પણ બધી જ જગ્યાએ છે.
સંબંધ રિલેશન એના વિશે આજે સૌથી વધુ વંચાય છે, સૌથી વધુ લખાય છે. કાજલ ને કહ્યું કે શું કામ આટલું બધું લખવું પડે છે? એનું સૌથી મોટું કારણ છે કે ક્યાંક ને ક્યાંક કઈક મિસિંગ હોય એવું આપણને લાગે છે. આપણે આપણા લોકોથી ક્યાંક દૂર થઈ જતા હોય એવું લાગે છે. બધાને જે ભય છે એ પોતાના લોકોને ગુમાવવાનો ભય છે, પોતાનો વિશ્વાસ છે એ તૂટવાનો ભય છે, અને દરેકને સંબંધ સાચવવાનો અને સચવાવાનો બી ભય છે. સંબંધ એટલે શું? સંબંધની ચોખ્ખી કોઈ વ્યાખ્યા કરી કે તમારે સંબંધ કેને કહેવો, એનો સૌથી સરળ ઉકેલ એ છે કે જ્યાં સ્નેહ છે ત્યાં સંબંધ છે, જ્યાં સંવાદ છે ત્યાં સંબંધ છે. સંવાદ વગર સંબંધ શક્ય નથી, સંવેદના વગર સંબંધ શક્ય નથી. આપણી સંવેદનાઓ હવે વોટ્સએપના મેસેજ સુધી સીમિત થઈ ગઈ છે. કાજલભાઈને જે મારે વાત કરી હતી હું કરી દીધી છે તો રિપીટ નથી કરતો, પણ આપણી સંવેદનાઓ એટલી બધી સીમિત થઈ ગઈ છે. અને વર્ચ્યુઅલ વર્લ્ડની આપણે જે વાત કરીએ છીએ કે તમે વર્ચ્યુઅલ વર્લ્ડમાં હું કંઈ ફોટો નથી મળતો, પણ એક વસ્તુ તમે માર્ક કરજો, તમે તમારો ફોટો અપલોડ કર્યો હોય કે કંઈ સ્ટેટસ અપલોડ કર્યું હોય, 25 જણાએ લાઈક ને વાહ ને ક્યાં બાત છે ને એવું બધું લખ્યું હોય, એક જણાએ એવું લખ્યું ને ભંગાર ફોટો છે. તમે જુઓ તમારા 25 ભૂલાઈ જશે, એક જ યાદ રહેશે કે આપણે ક્યાં નહીં. આપણે 25 જણાએ સારું કીધું એ કઈ નથી, પણ એક વસ્તુ જે માણસ ખરાબ થઈ જાય છે એ આપણાથી સહન થતું નથી. અને એમાંથી પતિ પત્ની વચ્ચે જયારે આવું કંઈક થતું હોય ત્યારે એ સૌથી વધુ હર્ટ કરે છે, કે માણસને સૌથી વધુ અપેક્ષા જો કોઈ પાસે હોય તો એ પોતાની વ્યક્તિ પાસે. હું એક વસ્તુ વારે વારે દરેક વ્યક્તિ કહું છું કે તમને કોઈ સારા સમાચાર મળે છે, એકદમ બેસ્ટ સમાચાર છે, તમારા માટે અત્યંત મહત્વના છે, એ તમને ખબર પડે છે, તો એ વસ્તુ તમે સૌથી પહેલા કોને કહેશો? એ જે કહેવાના હોય ને એ માણસને સાચવી રાખજો, કારણ કે એ તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પણ આપણે થાય છે એવું કે એ બદલતું જાય છે. એક વખત સારા સમાચાર હોય તો એકને કહીએ છીએ, બીજી વખતે કઈ એવું હોય તો બીજાને કહીએ છીએ. વ્યક્તિ બદલતા જાય છે ને એમ એમ આપણી પ્રકૃતિ બી એટલી બધી બદલતી જાય છે. અને એ આજના દાંપત્યમાં જો સૌથી વધુ મિસિંગ હોય તો એ એકબીજાને રિસ્પેક્ટ કરવાનું છે, કે તમે તમારી વ્યક્તિને જો તમે રિસ્પેક્ટ નહીં કરો તો કોઈ નહીં કરે. તમે બધા ગ્રુપમાં બેઠા હોય ને એમ કહ્યું કે ભાઈ મારી વાઇફમાં કઈ ધન નથી, એમનામાં બુદ્ધિ જ નથી, એટલે બીજા બધા જ માની રહેશે કે એનામાં બુદ્ધિ નથી. તમે એમ કહેતો કે ના એનામાં ઘણી બધી આવડત છે અને ઘણી બધી ખૂબી છે, તો એ વાત બધાને એવું થશે કે ના સાચી વાત છે, આનામાં કઈ ખૂબી તો હોવી જોઈએ. સંબંધ એ છે જેમાં સ્વને ઓગાળવું પડે છે, હું બાદ બાકી કરવી પડે છે અને અમે નો સ્વીકાર કરવો પડે છે. ઘણી વખત ઘણા પતિ પત્ની એકબીજાને વાત કરતા હશે કે યાર આ વખતે છે ને ફરવા જવાનું છે ને એ આપણે છે ને આપણે બી એકલા જ હશે. તમે માર્ક કર્યું કે બે વ્યક્તિ એકલા કેવી રીતે હોય શકે? તો આપણે કેમ એવું કહીએ કે અમે બી એકલા જ હશું, આપણે બી એકલા જ હશું? એકલા તમે બે જણા છો તો એકલા કેવી રીતે હોઈ શકો? પણ આપણે એનું કારણ એ છે કે બે એક થઈ ગયા હોય. અમેરિકામાં એક સર્વે થયેલો છે, આ પ્રૂવન સર્વે છે કે માણસ જેમ જેમ સાથે રહેતો જાય, 30-40-50 વર્ષ જે વ્યક્તિઓ સાથે રહે છે ને એ એકબીજાના ટ્વિન્સ બની જાય છે. અને ઇઝ ધ પ્રૂફ કે તમે તમારી પત્ની સાથે 20 વર્ષ કાઢો પછી તમને એની આદત પડી ગઈ હોય છે, તમે એના જેવા થઈ ગયા હોવ છો. માર્ક કરજો તમે કે હું આવી હતી નહીં પણ આની સાથે રહી રહીને થઈ ગઈ. સાચી વાત છે,
હોતી નથી પણ એ થઈ ગયો છે. આપણે બી દેખ કે હું આવો હતો નહીં પણ આની સાથે સાથે રહીને થઈ ગયો છે. એક સરસ મજાનો જોક મને યાદ આવે છે કે એક પ્રેમી હતા, પછી બે લગ્ન કર્યા, લવ મેરેજ બે બહુ સરસ રીતે કર્યા, બે પ્રેમીની મંજૂરી હતી, ખુશી ખુશી મેરેજ થયા. પત્ની ડોમિનેટિંગ હતી, હોય જ છે ઓલવેઝ, એમાં કઈ નવું નથી, પણ પત્ની ડોમિનેટિંગ હતી. અને પછી પતિ ને એવું કહે કે તું આમ કર, તું આવી રીતે કર, તું આ કપડા પહેર, તને આ ટી શર્ટ સારું લાગે છે, તો હેરસ્ટાઈલ જરાક ચેન્જ કરીશ તો આ વધુ સારું લાગશે. અને પેલો માણસ એને ખરેખર બહુ જ પ્રેમ કરતો હતો અને એ બધું જ કરતો, કારણ કે એના માટે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હતી, તો કે એને ગમે છે ને તો હું એના માટે કરીશ. એટલે એ બધું જ ચેન્જ પોતાની રીતે, એની વાઈફ જે રીતે કે રીતે કરતા હતા. થોડા વર્ષ થયા ને એટલે પછી એક દિવસ બધી કઈ ઝઘડો થયો બેની વચ્ચે, અને એને કીધું કે હવે તું પેલા જેવો નથી રહ્યો. એમ તો પેલા કીધું કે રહેવા ક્યાં દીધો છે, આખો બદલાવી તો નહીં થશે. અને પછી તું કઈ કે પેલા જેવો નથી રહ્યો. આપણામાં છે ને સૌથી મોટો પ્રોબ્લેમ હોય ને તો આપણે બીજી વ્યક્તિને આપણા જેવા બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એ આપણો સૌથી મોટો પ્રોબ્લેમ. આપણે એને એના જેવા રહેવા દેવું ને, એ જ સૌથી મોટો પ્રેમનું કારણ છે. કે ભાઈ તું તારું અસ્તિત્વ કાઢા, તારામાં જે ખૂબી છે એને તું જીવતી રાખ, મારા જેવી થવાની જરૂર નથી, તું તારા જેવી થાય. એ કોઈ આપણે કહેતું નથી. મને ગમે એવું મને ગમે એવું તું કર, પતિ હોય કે પત્ની હોય બેને આટલું જ લાગુ પડે છે. તારે આમ કરવાનું છે, તારે એવો વ્યવહાર કરવાનો છે, તારે આમ બોલવાનું છે. પીએમમાં જાય તો અલગ રીતે વાત કરવાની છે, સાસરે જાય તો અલગ રીતે વાત કરવાની છે. ક્રાઇટેરિયા જ આપણા વ્યક્તિએ વ્યક્તિએ બદલતા જાય છે. કોઈ એવું કીધું કે બધા સાથે પ્રેમથી રહેવાનું છે, બહુ સરળ બહુ સીધી સાધી વાત છે. હું જે વાત કરતો કે જેમ જેમ તમે સાથે રહેતા જવાનું પ્રિન્સ થઈ જાવ, તમને આદત થઈ જાય, એનું વ્યસન થઈ જાય. આપણે છે ને આપણે બધા આદતોના માણસો છીએ, આપણે બધા વ્યસનોના માણસ એવના માણસો છીએ. એવું આદત વ્યસન આમ જો દેખાય છે, સારી વસ્તુ હોય એને આપણે સારી આદત કહીએ છીએ, પણ આપણે બધા તમે જુદો ઓલવેઝ એક આદત, એક વ્યસન, એક કેવ એના માણસો છે. અને એ આપણે છે ને ગણિતમાં બદલી નથી શકતા. તમારે માર્ક કરવો હોય તો કરજો. અત્યારે તમે વિચાર કરજો કે આપણા ઘરમાં આપણે જે જગ્યાએ બેસતા હશું ને ત્યાં જ આપણને ફાવશે. જે સોફોનો ખૂણો આપણને ફાવતો હોય ત્યાં જ આપણે બેસશું એમ. અને ઘણી વખત છોકરાઓ નાના હોય ને તો આપણે ઉઠાવીને એટલું ન્યાય નહીં બેસી અમારી જગ્યા. એક જગ્યા જો બદલે તો આપણે સહન નથી કરી શકતા, આપણે સ્વીકારી નથી શકતા. એટલે એ જગ્યા આપણને એટલી બધી પોતાની લાગવા માંડે છે કે ના આ મારું છે, આ મારો અધિકાર છે, અહીંયા હું જ બેસી, મને આના સિવાય ન ફાવે અને નથી ફાવતું હોતું. કોઈ ગેસ્ટ આવે, આપણે બારણું ખોલવા જઈએ અને એ જો આપણી જગ્યાએ બેસી જાય ને તો ઘણી વખત આપણે જ આપણા ઘરમાં મહેમાન હોય એવું લાગવા માંડે, નથી ફાવતું આપણને. કે ના ટુવાલ જે જગ્યાએ હોય એ જ જગ્યાએ જોઈએ, ટુવાલ જેવો હોય એવો જ જોઈએ. બીજી એક વસ્તુ તમે માર્ક કરવા જેવો છે, તમે બધા રોજ સવારે ઉઠીને પોતાની જ્યાં કામ કરતા હશો ત્યાં જતા હશો, તમે માર્ક કરજો. તમે ઘરેથી જ્યારે નીકળો અને તમે ઓફિસે કે દુકાને કે જ્યાં તમે જતા હોય ત્યાં ઓલવેઝ તમે એક જ રસ્તે જશો. તમે ક્યારે વિચારો કે બીજા ચાર રસ્તા છે, હું રોજ આ એક જ રસ્તે શું કામ નહીં? આપણે કોઈ દિવસ રસ્તો બદલતા નથી, આજુબાજુમાં પરવા બી નથી કરતા. જેમ એક માઇન્ડ સેટ થઈ ગયો છે ઘરમાંથી કાર કે સ્કૂટર કે જે કોઈ વ્હીકલ હોય એ લઈને બહાર નીકળવાનું, સીધો ટર્ન લેવાનું ને સીધે સીધું ચાલી દુકાને પહોંચી જવાનું, આજુબાજુમાં શું થાય ને એ પણ આપણને ખબર હોતી નથી. આપણે જીવતા જ નથી હોતા, આપણે એકદમ કન્સિડન્ટ માઇન્ડ એકદમ કરો કન્ડિશન કરીને ચાલતા હોઈએ છીએ.
કમ્પ્યુટરમાં જઈને સોફ્ટવેર પીક થઈ જાય એમાં આપણે સોફ્ટવેર પીક કરીએ છીએ કે મારે અહીંથી નીકળવાનું છે ને અહીંયા જવાનું છે ને અહીંથી ટર્ન લેવાનું છે. તમે વિચારતા હોય તમે તમારું ધ્યાન ન હોય તો તમારે ટર્ન લેવા જઈએ છીએ, કારણ કે આપણે ફ્રેમ જઈ ગયા છીએ. ફ્રેમિંગ માં આપણો ફોટો આપણે ન હોય ત્યારે જડાતો હોય છે, પણ આપણે એ પેલા બહુ ટાઈમ પેલા ફ્રેમ થઈ જાય. ક્યારેક વિચાર્યું કે કાલે સવારે વિચાર્યું કે હું આ રસ્તા સિવાય બીજો કયો રસ્તો, રસ્તાની આજુબાજુમાં શું થાય છે, કોણ હસે છે, કોણ ઝઘડે છે. ઝઘડતા હોય તો હજી લોકો રોકાઈ જાય છે, પણ કોઈ મજા કરતા હોય તો આપણે રોકાતા નથી. એટલે કેટલા બધા કન્ડિશન આપણે થઈ ગયા હોય છે, અને હસબન્ડ વાઈફમાં તો ખાસ એકબીજાની આદત એટલી બધી ખબર પડી ગઈ હોય છે કે એના માટે આપણે કઈ નવું વિચારતા જ નથી. બનાવીએ છીએ તેવું કે એને બહુ ભાવે છે. આપણે ક્યારે કોઈ એવું નથી વિચારતા કે આ નવું બનાવીશ ને તો કદાચ એને જૂના કરતા વધુ ભાવશે. વળી પાછો એક જોક યાદ આવ્યો આવશે જમવાની વાત છે, એટલા માટે એક વખત પતિ પત્ની બે સાથે જમતા હતા, અને પછી અચાનક પતિએ પૂછ્યું કે આજે જે બનાવ્યું છે એ શું છે, આ કઈ વસ્તુ તે બનાવી છે. પત્ની ને આશરી તું કે કેમ એવું પૂછો છો, તો એને કીધું કે ઉપર જશે ને ભગવાન પૂછે કે છેલ્લે શું ખાધું હતું તો કેવું તો પડશે ને. તો પતિ પત્ની ના જોબ છે એ સૌથી વધુ પોપ્યુલર છે, કારણ કે ક્યાંક એમાં છે ને એકબીજા કનેક્ટ થતા હોય છે. દરેક પતિએ પત્નીને ક્યારેક કીધું તારા બાપ કે તારો માં એ અવી છે કે અવા છે, અને એને એન્જોય બી કરતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે રિલેશનશીપ છે ને એ એટલી બધી કનેક્ટ થયેલી હોય છે કે આપણને ખબર હોય કે આ માણસ હવે આવું જ કરવાનું છે, આ જ વર્તન કરવાનું છે, આવી જ રીતે બોલવાનું છે. ઘણી વખત હસબન્ડ વાઈફ બે સાથે બેઠા હોય ને કોઈ ઘટના બને ને ત્યારે વાઈફને અચાનક ટેન્શન થાય કે જો આવા નહીં શકશે, અને એવું થતું હોય છે. આપણે બહુ એકદમ પ્રિડિક્ટેબલ થઈ ગયા છીએ, નવું વિચારી જ નથી શકતા. રિએક્શન જે આપણા છે ને બહુ પ્રિડિક્ટેબલ થઈ ગયા છે કે આમાં કામ જ કરશે. કોઈ એવું સ્વીકારી નથી શકતા કે કઈ જુદી રીતે વિચારી શકાય કે આમાં કઈ જુદી રીતે જવાબ હોઈ શકે, અથવા કઈ હસવાનું કે કોઈ એક વાત તમે કોઈ જુદી રીતે લઈ શકતા હોય. આપણે નથી લઈ શકતા એક વસ્તુ, આપણે એક જ રીતે લઈ શકતા. કોઈ બોલતું હોય કે કોઈ ઝઘડતું હોય ત્યારે આપણે જે રિએક્ટ કરતા હોય છે આપણા રિએક્શન બી એક સરખા હોય છે. રિએક્શનમાં બી આપણે છે આપણે વેરાયટી જ નથી, અને એના કારણે આપણી જિંદગીમાં વેરાયટી એકદમ ટિપિકલ લાઈફ આપણે બધા જ જીવીએ છીએ. સવારે ઉઠીએ છીએ, બ્રશ કરીએ છીએ, ચાલીએ છીએ, કંઈ જ નવું નથી. સંડે બધાને એટલે જ સારો લાગે છે કે ભાઈ એક દિવસ કઈ આજે ઓફિસે નથી જવાનું કે દુકાને નથી જવાનું. એ સિવાય અને સંડેના દિવસે કે આપણે ઓલમોસ્ટ જે કરતા હોય જ કરીએ છીએ. મને એમ જણાવી દીધું કે છૂટી થવાનો સૌથી મોટો રસ્તો શું, ત્યારે મને બહુ સિમ્પલ જવાબ આપ્યો કે આખા દિવસમાં અડધો કલાક જે તમને ગમતું હોય ને એવું કરો. તમે વિચારતા જો તમને ગમતું હોય એવું તમે ક્યારે કરો છો આખા દિવસમાં, ગમે તે ગમતું હોય. નદી જોવી ગમતી હોય તો ત્યાં જાઓ, દરિયો જોવો ગમતો હોય તો દરિયાની એની રેતીમાં ચાલવાનું ગમતું હોય તો ત્યાં જાય, ગઝલ સાંભળો. તમને જે કઈ દરેક વસ્તુ વ્યક્તિને કંઈક તો ગમતું જ હોય છે, કોઈ માણસ એવો હોઈ ન શકે કે જેને કંઈ જ ન ગમતું. પણ આપણે ભૂલી જઈએ કે મને શું ગમે છે, આપણને એ જ ખબર નથી કે ખરેખર મને ગમે છે શું. ઘણાને આપણે કહીએ છીએ કેમ તું હવે કે નાના નાનો હતો ને ત્યારે વાંચતો હતો, હવે તો વાંચવાનો ટાઈમ જ ક્યાં મળે છે. અને નાના હોય ત્યારે આપણે મુલતવી રાખવું હોય છે કે મોટા થશું ત્યારે આ કરશું, કઈ જ નથી થતું. આપણે એમનેમ દિવસો પસાર કરીએ છીએ. જિંદગીની એક ક્ષણ છે ને એ મહત્વની હોય છે, કે જીને કા એક પલ ભી કાફી હૈ, લોક જીને કા સલીકા હી કહાં રખતે. આપણે ભૂલી ગયા છીએ, આપણે યાદ રાખવાનું છે. મને કાજીબેનની જે સૌથી વધુ વાત કહી કે ગીતાની છે કે મરી જાય પછી ગીતા બેસાડે છે. જે
વહેલું શીખવું જોઈએ એ આપણે છેક અંતમાં ખબર પડે, અંતમાં જયારે ખબર પડે ને ત્યારે બહુ વહેલું થઈ ગયું છે, ત્યારે આપણે એટલા બધા લેટ થઈ ગયા હોય છે, ગાડી ચૂકાઈ ગઈ હોય છે ને પછી આપણે આગળ વધી શકતા નથી. અને આપણને એવું લાગે છે કે આપણે ક્યાંક અટકી ગયા છે. અત્યારે સૌથી વધુ જો કોઈને કરવું હોય ને તો બધાને એવું થાય કે સ્ટેગ્નન્ટ થઈ ગયું છે, રોજ ઈચ રોજ બધું સ્ટેગ્નન્ટ, બધાને એવું લાગે છે કે બધું સ્ટેગ્નન્ટ થઈ ગયું છે, કઈ કઈ મજા નથી. બસ તમે કોઈને પૂછો કે શું ચાલે છે એમ, તો કે બધું રૂટીન છે, રોજ રૂટીન હોય છે, કઈ જ નવું નથી જિંદગીમાં. હવે લોકો મજાકમાં પૂછે છે કે શું ચાલે છે, તો કે ફોક ચાલે છે. એક તમે જુઓ તમારી હ્યુમર કિલ જાહેરાતોમાંથી ગોઠવી પડે છે, ક્યાંકથી ટોનમાંથી કોઈ સિરિયલમાંથી કે કોઈ મૂવીમાંથી તમારે શોધવી પડે છે. આપણે પોતે આપણી સેન્સ ઓફ હ્યુમર ક્યાં ગઈ? આપણે સેન્સ હ્યુમર બી ઉધાર લેવી પડે છે. કોઈ હસાવે કોઈ કોઈ જોક કે ને તો એ આપણે તરત એમ કે જોક વાંચીને બીજાને આપણે ફોરવર્ડ કરીએ છીએ, કહેતા નથી. એક ટાઈમ હતો જયારે લોકો ફિલ્મ જોઈને આવે ત્યારે આપણે કહેતા કે સ્ટોરી કઈ, બધા યાદ હશે આમાં કે મારી ઉંમર છે શું સ્ટોરી શું હતી. આજે કોઈ એવું કે સ્ટોરી કે ગૂગલ માં આપણે એટલા બધા ગૂંચવાઈ ગયા છીએ ને, એમાંથી બહાર જ નથી નીકળતા. કઈ મગજને કષ્ટ નહીં દેવાનું, એન્જિનિયરિંગ વર્ડ નથી મળતો છે ને ગૂગલ, પણ પ્રેમ ગૂગલ થી નથી મળવાનો, સંબંધ ગૂગલ થી નથી મળવાનો, લાગણી છે ને એ ગૂગલ થી નથી મળવાનું. કેવી રીતે જીવવું એ ગૂગલમાં તમને એમાંથી પાઠ મળી જશે, પણ શીખવું તો તમારે જ પડશે. અને દરેકની પોતાની થિયરી હોય. હું તો ઓલવેઝ એક કહું કે હું કહું છું એવી રીતે નહીં જીવો, કોઈ કઈ છે નહીં જીવો. તમને એ જો મને કેવી રીતે જીવવું છે, મને કેવી રીતે જીવવાની મજા આવે છે. આપણે બધા આદર્શ ગોતતા હોઈએ છીએ કે આઈડિયલ કપલ આ છે, આઈડિયલ સ્ત્રી આ છે, આઈડિયલ પુરુષ આ છે. તો તમે માનો કે હું મારો આઈડિયલ છું. તમારી પ્રેમ કરવાની તમારી રીત તમારી પોતાની છે, અને એ હોય જ છે. સંવેદના છે ને એ ઇનબિલ્ટ છે, સંવેદના બધામાં હોય જ છે, પણ આપણે સંવેદનાને છે ને બહાર નથી આવવા દેતા. સંવેદનાને એક્ટિવેટ કરવી પડે. આપણે જેમ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પછી એક્ટિવેટ કરવી પડે, તેમ સંવેદનાને એક્ટિવેટ કરવી પડે. આપણે સંવેદનાઓથી છે ને બહુ ઇઝીલી ક્ષણભંગુર થઈ ગઈ છે, એમ થાય કે વાત શું વાત છે, આ વાત સમજવા જેવી છે, પણ આપણે નથી સમજતા, આપણે ભૂલી જઈએ. મારી બુકના વિમોચન વખતે મેં પણ કીધું કે હું કહું છું કે આ બુક કોઈ વાંચતા નહીં જ્યાં સુધી તમને મજા ના, તમારો વાંચવાનો મૂડ ન હોય ત્યાં સુધી વાંચતા નહીં. પછી ઘરા વાંચવાનો કોઈ મતલબ નથી હોતો, જો તમે એને એન્જોય ન કરી શકો તો એનો કોઈ મતલબ નથી. આપણે બધા છે ને ફરવા બી હવે પ્લાનિંગ સાથે જવાનું, વેકેશન કર્યું એટલે ટૂર પ્લાન કરવાની ફરવા જવાનું, પણ એના સિવાય બીજું કંઈ છે આપણે નથી. આપણું બધું કેટલું બધું પ્લાન થઈ ગયું છે કે હા હવે વેકેશન કર્યું છે ને તો હવે બસ અઠવાડિયું ફરી આવશું એમ. ફરવા ગયા પછી બી આપણે એ જ મેપ લઈને બેઠા હોઈએ કે અહીંયા જવું છે ને ત્યાં જવું છે ને આ જવું છે ને પેલું જવું છે. ફરીને આવીને તમે થાકી ગયા, બે દિવસ બીજા ઘરે આરામ કરવાના જોઈએ, કારણ કે આપણે ફ્રેશ થઈ ફ્રેશ ત્યાં જ નથી હોતા. ફ્રેશ કેવી રીતે થવાય આપણે ખબર જ નથી. તમે જ્યાં સુધી તમારી જાત સાથે ન રહીને ત્યાં સુધી બે દિવસ ફ્રેશ ન થઈ શકે. કોઈ તમને કંપની આપી શકે, પણ સુખ તો તમે જ તમને આપી શકે જો એ તમે તમારી અંદર એને જીવતું રાખો. જો એ નહીં હોય તો તમે કોઈ દિવસ તમે સુખી નહીં ફીલ કરી શકો. અને દરેક વ્યક્તિ છે ને હું ઓલવેઝ એક વસ્તુ કહું છું કે કોઈ માણસ ખાલી પોતાના માટે નથી જીવતું. તમે વિચારતો કે તમે ખાલી આ એમ કે લોકો સ્વાર્થી હોય છે, જીવે જન્મે છે, એકલોને મરે છે, એકલો એ બધી આપણે વાતો કરીએ છીએ, પણ કોઈ વ્યક્તિ માત્ર પોતાના માટે નથી જીવતો. એ ઓલવેઝ બીજા માટે જીવતો હોય છે, એની પત્ની માટે જીવતો હોય છે, એના બાળકો માટે જીવતો હોય છે, એના મા માટે જીવતો હોય છે. દરેક વ્યક્તિને કોઈનું સ્વપ્નું પૂરું કરવું હોય છે. તમારામાંથી ઘણા બધાને કહું છું કે ભાઈ હા હું મારા દીકરાને આમ કરું છું કે મારી દીકરીને આમ કરું છું કે મારી માની આ ઈચ્છા હતી એ મારે પૂરી કરવી છે. તો તમે ખાલી તમારા માટે નથી જીવતા, તમે કોઈના માટે જીવો છો.
આપણે બધા કોઈના માટે જીવીએ છીએ, પણ એમાં એક વસ્તુ યાદ રાખવા જરૂરી છે કે જ્યાં સુધી તમે નહીં જીવો ને ત્યાં સુધી તમે કોઈને જીવાડી નહીં શકો. દુઃખી માણસ ક્યારેય કોઈને સુખી કરી શકે નહીં, સુખી માણસ જ સુખી કરી શકે. કોઈને સુખી કરવા ઈચ્છતા હોય ને તો એના માટે પહેલા તમારે સુખી થવું જરૂરી છે. જો તમે રાજી નહીં હોય તો દુનિયાની કોઈ તાકાત તમારી વ્યક્તિને રાજી કરી શકે નહીં. આપણે ઘણી વખત એવું જોઈએ કે આપણે ફરવા ગયા હોય, આપણો મૂડ ન હોય અને આપણી વાઈફ કે આપણા હસબન્ડને બી એવું થાય કે મજા ના આવી ગયા, તારો મૂડ નહોતો ને. એટલા માટે કે તમારી રાજીપો કે તમારી નારાજગી તમારી વ્યક્તિને સીધે સીધી અસર કરે છે, કારણ કે તમારી સાથે જોડાયેલી છે. અને એ આપણે ઘણી વખત એવું કહીએ કે યાર અત્યારે ડિસ્ટર્બ થવું નથી, કારણ કે હું ડિસ્ટર્બ થઈશ ને તો બધા ડિસ્ટર્બ થઈ જાય. આપણે ઘણી વખત એવું કરતા હોઈએ છીએ કે નથી ડિસ્ટર્બ થવું, કારણ કે હું ડિસ્ટર્બ થાય તો બધા ડિસ્ટર્બ થશે. કોઈ એક્સપાયર થઈ ગયું ત્યારે ઘણા લોકો નથી રાડતા, એટલા માટે કે જો હું રડીશ તો બીજા બધા ભાગી જશે. ત્યારે આપણને ખાલી આપણો વિચાર નથી આવતો, ત્યારે આપણને આપણા લોકોનો વિચાર આવે છે. લોકોનો આપણા પોતાના લોકોનો વિચાર આવે ને એ જ પ્રેમ છે. એક સરસ જે વાત છે, જે વાર્તા છે, એ મને ગમે છે. એવું છે કે એક પતિ પત્ની હતા, બે સાથે ભણતા હતા અને બે મેરેજ કર્યા છે, અને બે નક્કી કર્યું કે આપણે આખી જિંદગી બહુ જ સરસ રીતે જીવશું, અને બે બહુ જ સરસ રીતે જીવવા. 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ અને 50 વર્ષ એનું દાંપત્ય જીવન હતું. ઉંમર થઈ, ઉંમરની સાથે અમુક છે એ શરીરની જવાબ આપતું હોય છે. એક વખત એની વાઈફને એને કંઈક કીધું અને એની વાઈફ ભૂલી ગઈ, અને એના હસબન્ડને આંચકો લાગ્યો કે આ કેમ ભૂલી ગયા, આ 50 વર્ષમાં જે કંઈ જ નથી ભૂલી, અચાનક આ વાત કેમ ભૂલી ગઈ. એની ચિંતા થઈ તો એની પાસે ડૉક્ટર પાસે એને એની વાઈફને લઈ ગયા. ડૉક્ટરે નિદાન કર્યું અને પછી એમના હસબન્ડને બોલાવીને કીધું કે તમારી વાઈફને અલ્ઝાઈમર છે અને એનું આ પહેલું સિમ્પટમ્સ છે, એ ભૂલી જાય છે. એટલે આ વાત ભૂલી ગયા. એનો હસબન્ડ બહુ ડિસ્ટર્બ થયો કે આ વ્યક્તિ 50 વર્ષ રહ્યો છે ને આવી રીતે ભૂલી જાય છે. પછી ડૉક્ટરે એને બેસાડ્યા અને એને સમજાવી ક્રોનોલોજી કે હવે 6 મહિના થશે ને એટલે આટલું ભૂલી જશે, 1 વર્ષ થશે એટલે આટલું ભૂલી જશે, 2 વર્ષ થશે એટલે આટલું ભૂલી જશે, અને 3 વર્ષ પછી એક તબક્કો એવો આવશે કે એને તમે કોણ છો એ પણ યાદ નથી. તમે જુઓ કોઈ વ્યક્તિ એમ છે કે તમારી સામે જે જીવતી જાગતી વ્યક્તિ છે એ તમને ભૂલી જશે ને એને ખબર જ નહીં હોય કે તમે કોણ છો, તો તમારી હાઈટ કેવી. અને આ માણસ તો 50 વર્ષ એની સાથે છે. હેલ્થ હતી સ્વીકાર્યા સિવાય છૂટકો નું કે એમની કીધું કે કઈ વાંધો નહીં, હવે મારાથી થાય હતું એને સાચવીશ. ડોક્ટરે કીધું કે એક તો લોકો એવો આવશે કે તમે એને સાચવી બી નહીં શકો. એટલે એમ કીધું જ્યાં સુધી હું કરી શકું ત્યાં સુધી તો કરું. ટાઈમ જતો ગયો, 1 વર્ષ થયું, 2 વર્ષ થયા, 5 વર્ષ થયા. ધીરે ધીરે જેવી રીતે ડોક્ટરે કીધું હતું એનું ઘર ભૂલી ગઈ, ક્યાં હું રહું છું, હું કોણ છું એ પણ ભૂલી ગયા, અને સ્વાભાવિક રીતે જેનો હસબન્ડ કોણ છે એ પણ ભૂલી ગયા. એને ખબર નથી કે આ મારો હસબન્ડ છે અને આ માણસ કોણ છે એ પણ એને યાદ નથી. પરિસ્થિતિ એવી કે બીમાર વધુ ને વધુ પડવા માંડી, ત્યારે એના મિત્રો અને ડોક્ટરે એને સલાહ કે તું હવે એને બાજુમાં જે કેર હોમ છે, ટેક કેર હોમ છે, ત્યાં તું એને મૂક્યા, ત્યાં નર્સિસ છે, ડોક્ટર્સ છે, તારા કરતા એનું બધું ધ્યાન રાખી શકશે, તું આનું ધ્યાન હવે નહીં રાખશે. એટલે એ માણસ ની ઈચ્છા નથી પણ એનાથી સચવાતી નથી, એટલે એને હોસ્પિટલમાં મૂકી આવે છે. ઘરે આવે છે પછી એને ચેન નથી પડતો, એનાથી રહેવાતો નથી, કારણ કે 50 વર્ષ એની સાથે રહ્યો હતો. રોજ એની યાદમાં ગરબડો થઈ જાય, એને દેખાય, એને ઉકેલ નહોતો મળતો. પછી એને સમાધાન જોયું કે હું એક કામ કરીશ, આજથી છે ને હું રોજ સાંજે હોસ્પિટલમાં ટિફિન લઈને જઈશ અને એને બહાર બોલાવી બાકડે બેસાડી એની સાથે એને ખવડાવીશ, એની સાથે જમીશ. અને એ વ્યક્તિ રોજ એવું કરવા માંડ્યો, રોજ સાંજે જાય,
એની વાઇફને બહાર બોલાવે, એની વાઇફને તો ખબર જ નથી કે આ પણ છે, છતાં એ બહાર બોલાવે, બાકડા ઉપર બેસે અને ખોડાવે, પોતે એની સાથે ખાય, થોડી વાર બેસે અને ચાલ્યો જાય. આ રોજનો ક્રમ એનો ચાલતો. એક નર્સ છે ને, એ રોજ આ દ્રશ્ય છે એ જોવે, બગીચામાં બાકડા ઉપર જે આ દ્રશ્ય રચાતું એ જોવે, અને એને રોજ એને કાકા બિચારા રોજ હેરાન થાય છે, ખોટે ખોટા બિચારા એ ધક્કો ખાય છે, અને એને તો કોઈ ખબર જ નથી કે આને કઈ સમજાતું નથી, તો પણ આવે છે. એટલે એનાથી ન રહેવાનું નર્સ. એટલે નર્સને એક દિવસ એ કાકા એને ખોડાવીને નીકળ્યા, તેને કીધું કાકા મને તમારી સાથે વાત કરવી છે. તો કે બોલ. તો કે તમે અહીંયા ખોટા આવો છો. હા બરોબર છે એમ કે ભાઈ, પણ એને ખબર જ નથી કે તમે કોણ છો, તમે શું કામ એને આવો છો, એને કોઈ ફિલિંગ જ નથી, એને કંઈ યાદ જ નથી, એને તો એ પણ ખબર નથી કે તમે કોણ છો. એમ ત્યારે કાકા એટલું જ બોલ્યા, મને તો ખબર છે ને કે એ કોણ છે. આ પ્રેમ છે કે મને તો ખબર છે ને, આપણને કેટલી ખબર હોય છે આપણી વ્યક્તિની, આપણે બહુ જ ખબર હોય છે. બહુમાં બહુ કોઈ પૂછે કે તમારી વાઇફને ગમતો કલર કયો, તો બી આપણે વિચાર કરવો પડે છે. તારીખ માટે તો પુરુષોની કેટલી યાદ હોય છે એ બધાને ખબર છે. એટલે કેટલી યાદ હોય છે, કેટલી વાતો યાદ હોય છે, અને યાદ હોય છે જયારે દાંપત્ય જીવનની શરૂઆત હોય, પ્રેમની શરૂઆત હોય, ત્યારે નાની નાની વાત યાદ હોય છે. તો પછી જે ટાઈમ જતો જાય છે એમ ઘણું બધું ભૂલાતું જાય છે. ત્યારે કેમ એવું થાય છે? એ જ વ્યક્તિ છે, કારણ કે સૌથી મોટું કારણ છે કે આપણે એ વ્યક્તિને છે ને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ જતા હોય છે કે અહીંયા જ છે. પ્રેમ હોય ને ન મળતા હોય ત્યારે એની માટે ગમે એટલી ચક્કર મારવા પડે, સાવ સાની ભાષા હોય તો ફિલ્ડિંગ કરવાની તૈયારી હોય છે. પણ પછી એ વ્યક્તિ જયારે આપણને મળી જાય છે